नमस्ते विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित चैप्टर नंबर 5 समांतर श्रेणी। હવે આ ચેપ્ટર ની આપણે શરૂઆત કરીએ અત્યારે જ્યાંથી અટકા છે ત્યાંથી। એની પહેલા આપણે આપણી ટેસ્ટ વિશે વાત કરી લઈએ કે ટેસ્ટમાં શનિવારે જે ટેસ્ટ લેવાની હતી વિજ્ઞાનની, એમાં ઓપ્શન હેતુલક્ષી આપણે 7 પ્રશ્ન પૂછ્યા હતા। જનરલી જે માર્ક કપાણા છે એમાં જ કપાણા છે, અને ઘણીવાર આવું જ બને છે કે વિદ્યાર્થીઓને જે પ્રશ્ન થાય છે ને એક એક માર્કમાં થાય છે, કારણ કે રોકડિયા માર્ક હોય છે। સાચું પડી ગયું તો એક માર્ક આવી ગયો, અને જો ખોટું પડે તો એક માર્ક ગયો। એમાં એક પ્રશ્ન એવો હતો કે સમતલ અરીસાની સામે કોઈ વસ્તુ 2 મીટરના અંતરે મૂકેલી છે, એટલે માની લો આ વસ્તુ છે એ બી, અને આ 2 મીટરના અંતરે મૂકેલી હોય, અરીસાથી 2 મીટરના અંતરે વસ્તુ મૂકેલી છે, તો વસ્તુથી પ્રતિબિંબ કેટલા મીટરના અંતરે રચાશે। જો આ છે ને શબ્દની માયાજાળ છે જેને સમજવી બહુ અઘરી નથી, પણ એ ઉતાવળમાં ને ઉતાવળમાં આપણાથી ભૂલ થઈ જાય। આપણે શું ભણેલા છીએ કે સમતલ અરીસાની સામે વસ્તુને મૂકેલી હોય તો એ વસ્તુનું પ્રતિબિંબ પણ વસ્તુ જેટલા અંતરે હોય એટલું જ અરીસાની પાછળના ભાગમાં આપણને મળે, એટલે આપણને પ્રતિબિંબ પણ 2 મીટરના અંતરે અહીંયા મળશે, વસ્તુ જેવું જ પ્રતિબિંબ મળશે આપણે જાણીએ છીએ। પણ અહીંયા પ્રશ્ન એવો હતો કે સમતલ અરીસાની સામે 2 મીટરના અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વસ્તુથી કેટલા મીટર હોય, તો વસ્તુથી કેટલા મીટર હોય, ટોટલ 4 મીટર હોય, પણ આપણે શું કરી દઈએ છીએ ભૂલથી 2 મીટર કરીએ છીએ, આવે 4 મીટર, આ આપણી ભૂલ। અને આના લીધે આપણે પછી શું કરીએ કે જે 2 મીટર હોય ને ઓપ્શન ટીક કરી નાખીએ અથવા ઓપ્શન લખી નાખીએ, આપણને આ માઇન્ડમાં ના આવે। પણ તમને એવું પૂછેલું છે વસ્તુથી, અરીસાથી પૂછેલું હોય તો 2 મીટર તમારું સાચું, પણ તમને વસ્તુથી પૂછેલું હોય તો 2 મીટર ખોટું, ખરેખર આન્સર આવે 4 મીટર। તો આવી નાની નાની બાબતો છે ને એ ધ્યાન રાખવા જોઈએ છે, એના લીધે જ ક્યાંક ને ક્યાંક આપણને એવું થાય કે મારો દાખલો, મારી ગણતરી સાચી હતી, મારો જવાબ સાચો હતો, તો પણ મારા માર્ક કપાણા। અને બીજું, આપણે જે પરીક્ષાઓ દઈએ છીએ અત્યારે જે ટેસ્ટ ભર્યું, ટેસ્ટનો મિનિંગ શું કે મને આ કેટલું આવડી ગયું છે, આપણે આપણી જાતે ચકાસણી કરીએ છીએ, અથવા સ્કૂલ ચાલુ હોય તો જ્યારે ટેસ્ટ લેવાય ત્યારે અમે તમને માર્ક આપીએ, એનો મતલબ એમ કે એ તમારો અરીસો છે કે જે તમને બતાવે છે કે તમે આટલા માર્ક લઈ આવી શકો એમ છો, આટલા માર્ક લેવામાં તમે થોડાક નબળા પડો છો, તો એ આપણે સુધારી શકીએ ક્યાં સુધીમાં, આપણી મેઇન એક્ઝામ આવે ત્યાં સુધીમાં। તો ઓછા માર્ક આવે, 31 માર્ક આવે, 35માંથી 30 માર્ક આવે, 32 માર્ક આવે, તો ટેન્શન નહીં લેવાની કે મારા માર્ક કપાણા છે, બહુ મગજમાં એનો હાઇપ નહીં રાખવાનો। કારણ કે આ જે માર્ક આવે છે જે ઘટે છે, અહીંયા 5 માર્ક ઘટ્યા, 4 ઘટ્યા, 3 ઘટ્યા, આ આપણને આપણો અરીસો બતાવે છે કે આપણે હજી પણ આટલી મહેનત કરવાની બાકી છે, અથવા તો ક્યાંક આપણે એવી સિલી મિસ્ટેક કરીએ છીએ જેના લીધે આપણા માર્ક કપાય છે। તો આના લીધે બહુ એવું હાઇપ નહીં લઈ લેવાનું માઇન્ડમાં કે મને માર્ક નથી આવતા, બરાબર। આ તો એક રસ્તો છે કે જેના દ્વારા આપણે ધીમે ધીમે એક એક પગથિયું ભરતા ભરતા આપણે આપણી મેઇન એક્ઝામ, બોર્ડની એક્ઝામ સુધી પહોંચવાનું છે, અને ત્યાં આપણે અહીંયા અહીંયા જે ભૂલો કરીએ છીએ આપણે ત્યાં ના કરીએ, આપણે ધ્યાન રાખવાનું છે। બસ આ ખાલી એક રિમાઇન્ડર હતું, ટેસ્ટમાં બધાને બહુ સારા માર્ક્સ આવ્યા છે એના માટે બધાને કોંગ્રેચ્યુલેશન। હવે આપણે જ્યાંથી અટક્યા છીએ એ છે આપણું સ્વાધ્યાય 5.3નો દાખલા 16 સુધી આપણે કરી લીધું છે, હવે દાખલો 17મો। રકમ જેટલી મોટી છે એટલો જ દાખલો નાનો છે, પણ મહત્વનું છે રકમને સમજવું। એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે, બરાબર। એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ કે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે, દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવે, એટલે પહેલા ધોરણવાળા 1 વૃક્ષ વાવશે, બીજા ધોરણવાળાનો વિભાગ 2 વૃક્ષ વાવશે, એમ કરતાં કરતાં ત્રીજા ધોરણવાળા 3, ચોથા ધોરણવાળા 4, આવું ધોરણ 12 સુધી ચાલશે। ક્યાં સુધી ચાલશે? 12 સુધી। એનો મતલબ એવો થયો કે જેટલામું ધોરણ એટલા વૃક્ષો એ વાવશે, પણ ધેર ઇઝ ટ્વિસ્ટ, શું છે? દરેક ધોરણમાં 3 વિભાગ છે, એટલે એનો અર્થ આ લાઈન છે ને, આ લાઈન, આ લાઈનના આધારે આપણે દાખલો ગણી શકીએ। આ આ મૂળ આપણા માટે દાખલાનું મૂળ છે, કઈ રીતના ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવશે, એવા ધોરણ દરેક ધોરણમાં 3 વિભાગ છે, મતલબ કે ધોરણ 1ના 3 વિભાગ છે, તેનો મતલબ એવો છે કે ધોરણ 1 કેટલા વૃક્ષ વાવશે? 3 વૃક્ષ। ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ આવશે, પણ આવા 3 વિભાગ છે ટોટલ, કારણ કે દરેકના 3 3 વિભાગ છે, એટલે હવે આપણે
આપેલ માહિતી પ્રમાણે આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે, એનો મતલબ એમ કે પહેલા ધોરણથી લઈ અને 12મા ધોરણ સુધી વિદ્યાર્થીઓ જે વૃક્ષોની વાવણી કરવાના છે, કેટલા વૃક્ષો વાવશે ટોટલ, એ આપણે સરવાળો S12 ગોતવાનો થશે. તો પહેલા તો આપેલી માહિતીને આધારે આપણે શું અલગ કરી શકીએ છે એ જોઈ લઈએ કે આપેલી માહિતી મુજબ દરેક ધોરણમાં 3 વિભાગ છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે, તેથી ધોરણ 1 ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો બરાબર 1 × 3 = 3. કારણ કે પહેલું ધોરણ 1 વૃક્ષ આવે છે, પણ એ પહેલા ધોરણના 3 વિભાગ છે, એટલે આપણે કહી શકીએ 3 ક્લાસ છે, A B અને C. તો 1 ક્લાસ 1 વૃક્ષ આવશે, તો 3 ક્લાસ 3 વૃક્ષ આવશે. એવી રીતના ધોરણ 2 ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો બરાબર 2 × 3 = 6. ધોરણ 3 ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો શું આવશે? 3 × 3 = 9. તો જો વધારો કેટલાનો થાય છે? 3 ને 3 6 ને 3 9 નો. એવી જ રીતે ધોરણ કેટલામું ધોરણ પહોંચાડવાનું છે આપણે? 12 ના 3 વિભાગ દ્વારા વવાતા વૃક્ષો બરાબર 12 × 3 = 36. આ બને છે આપણી સમાંતર શ્રેણી. તેથી આપેલ માહિતી દ્વારા નીચે મુજબ સમાંતર શ્રેણી બને. તે બનશે 3 6 9 12, એમ કરતા કરતા 36. હવે આ સમાંતર શ્રેણીના આધારે અહીં A = 3 પેલું પદ, D = 6 માંથી 3 જાય એટલે 3. હવે આપણને અંતિમ પદ આપેલું છે, અંતિમ પદ શું છે? L = An = 36. હવે અહીંયાથી ને અહીંયા સુધી એન બરાબર કેટલા હશે? તો ટોટલ કેટલા ધોરણ છે? 12. એન બરાબર 12 બનશે. અહીં એન બરાબર 12, કારણ કે 12 ધોરણ છે. હવે તો S12, 12 ધોરણ દ્વારા કેટલા વૃક્ષોની વાવણી થશે? S12 = સૂત્ર આપણું ફરીથી કરશું આપણે, SN = (n^2)(a+n-1)(d). S12 (12)(2)(a+3)(12 - 1) અને D = 3. તો 12 × 2 = 6. આ વખતે ભૂલ નથી મેરી, બાકી હું અહીંયા 6 કરું છું. 3 × 2 = 6, 12 માંથી 1 જાય તો 11 × 3 = 6, 6 + 11 = 33, એટલે 6 × 33 = 39. S12 9 × 6 = 54 અને 6 × 3 = 18, 18 × 5 = 23, 234 વૃક્ષ ટોટલ વાવશે. ફરીથી આપણે એકવાર કરેક્ટ, 9 × 6 = 54 નો ચોકડો વધી પડી 5, 6 × 3 = 18 ને 5 = 23, એટલે કે આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર? ટોટલ 234 વૃક્ષનું વાવેતર થશે 12 ધોરણના 3 3 વિભાગ, એટલે કે પહેલા ધોરણના 3 વિભાગ, બીજા ધોરણના 3 વિભાગ, ચોથા ધોરણ, ત્રીજા ધોરણના 3, ચોથા ધોરણના 3, એમ કરતા કરતા 12મા ધોરણના 3. ટોટલ જેટલા પણ વૃક્ષો વવાય છે એની સંખ્યા કેટલી છે? 234. તો દાખલો આમ સહેલો છે, પણ દાખલા દ્વારા જે આ માહિતી મૂળ તો આપણને આપી છે ને, મેં પહેલા જ કહી દીધું, આ વસ્તુ સમજવી એ મહત્વની છે.
કારણ કે અહીંયા ચોખવટ કરી દીધી છે કે દાખલા તરીકે ધોરણ એક નો વિભાગ એક વૃક્ષ, પણ એવા ધોરણ એક ના ટોટલ ત્રણ વિભાગ થાય તો ટોટલ કેટલા વૃક્ષો આવશે? ત્રણ વિભાગ આવશે. એમ દરેકે દરેક ધોરણ હારે ત્રણ ગુણા છે, જે આપણું પ્રથમ પદ પણ બને છે અને જે આપણો સામાન્ય તફાવત પણ બને છે. તો ખાસ આ દાખલામાં અર્થમાં નીચે લખી શકાય કે આમ કહી તેથી કહી શકાય કે વિદ્યાર્થીઓ દ્વારા કુલ 234 વૃક્ષનું વાવેતર થાય છે. તો આ દાખલો સહેલો છે, પણ રકમ માટે આ માહિતી અલગ કરવી એ આપણા માટે મહત્વની છે. હવે અહીંયા સ્વાધ્યાય 5.3 નો આપણો દાખલા 17 પછીનો દાખલો 18મો. વાત કેવી છે કે રકમ એવી બનાવેલી છે કે આપણને કન્ફ્યુઝન થાય થાય ને થાય. કે એ શું કહેવા માંગે છે? વારાફરતી એ અને બી ને કેન્દ્ર તરીકે લઈ ક્રમિક અર્ધ વર્તુળોની મદદથી એક કુંતલ બનાવેલ છે. કુંતલ એટલે છે સ્પાઇરલ. આપણે જે પેલું બાઇન્ડિંગ કરેલું હોય ને, બુક બાઇન્ડિંગ, એમાં જે આમ આવી રીતના આખું આવે ને, બરાબર, આને સ્પાઇરલ કહેવાય અને કુંતલ કહેવાય, આંટીવાળી રચના ટૂંકમાં. એ કુંતલ બનાવેલ છે, તેની શરૂઆત એથી થાય છે. કુંતલ કઈ રીતના બનાવેલું છે એ જોઈ લઈએ આપણે. કે માની લો કે આ એક લાઈન છે, આકૃતિ આપણને આપેલી છે, એક એને કેન્દ્ર તરીકે લઈ એક કુંતલ બનાવેલું છે. હવે આપણને ક્રમિક અર્ધવર્તુળોની મદદથી, એટલે એવું કહેવા માંગે છે કે કેન્દ્રની વચ્ચે હોય, સોરી આકૃતિ તો માત્ર આરામ કરી થઈ છે, એને કેન્દ્ર તરીકે લઈ એક કુંતલ બનાવેલું છે. પછી અહીંયા બી છે, તો બી ને કેન્દ્ર તરીકે લઈ ફરી પાછું એક કુંતલ બનાવેલું છે આવી રીતના. પછી પાછું એને કેન્દ્ર તરીકે લઈ પાછું ત્રીજું કુંતલ બને. પછી આ બી ને કેન્દ્ર તરીકે લઈ ચોથું કુંતલ બને. તો આમ આખે આખા સ્પાઇરલની, અલગ અલગ સ્પાઇરલની રચના કરેલ છે. પછી અહીંયા પાછું આ, પછી આપણે હજી એક વધારે લઈએ, તો આજે સ્પાઇરલ બનશે આવી રીતના. તો અહીંયા વાત એવી કરેલી છે કે એ અને બી ને વારાફરતી, એટલે પહેલે તમે એને કેન્દ્ર લઈને અર્ધવર્તુળ બનાવો, પછી ત્યાંથી પાછું બી ને કેન્દ્ર લઈ પાછું અર્ધવર્તુળ બનાવો, વળી પાછું એને કેન્દ્ર લઈ અહીંયાથી અર્ધવર્તુળ બનાવો, પાછું તમે બી ને કેન્દ્ર લઈ અહીંયાથી અર્ધવર્તુળ, આ કન્ટિન્યુ ચાલુ રહી ત્યાં સુધી. તેની શરૂઆત એથી થાય છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5. એટલે તમે જ્યારે શરૂઆત કરીએ કરો છો, અહીંયા આપણે જ્યારે શરૂઆત કરીએ છીએ, તો પહેલી ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર. પછી બી ને સેન્ટર તરીકે લઈને આપણે જે ગણતરી કરીએ છીએ ત્યારે ત્રિજ્યા બને છે, એ બને છે 1 સેન્ટીમીટર. મતલબ કે ત્રિજ્યામાં ક્રમશઃ વધારો થાય છે. કે હું ઉદાહરણ તરીકે અહીંયા લખું છું કે એની વાત કરીએ અને બી ની વાત કરીએ, તો પેલું એ દ્વારા જે કુંતલ બને છે, અર્ધવર્તુળ બને છે, ત્રિજ્યા અહીંયા ત્રિજ્યાઓની વાત થાય છે, અને બી દ્વારા બને છે 1 સેન્ટીમીટર, મતલબ આમાં અડધાનો વધારો થાય. તો વળી પાછું જ્યારે એનો વારો આવશે ત્યારે બનશે 1.5, પછી પાછો બી નો વારો આવશે, બે બનશે, પછી અહીંયા 2.5, અહીંયા 3, 3.5, 4, 4.5, 5. આમ કરતા કરતા અડધી અડધી, અડધા અડધા સેન્ટીમીટરે ત્રિજ્યાઓ વધતી જાય છે અને અર્ધવર્તુળ વધતા જાય છે. તો 2 સેન્ટીમીટર હોય તો આવા ક્રમિક 13 અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ છે. તો મતલબ આપણે આજે સ્પાઇરલની જે મેઝરમેન્ટ આપેલું છે, ટોટલ 13 બનાવવાના છે, અને 13ની ટોટલ કેટલી લંબાઈ થાય એ આપણે શોધવાની છે. કે અહીંયાથી શરૂઆત કરો તો આ કેટલું, પછી એમાં આ ઉમેરો તો આ કેટલું, પછી આ ઉમેરો તો આ કેટલું, પછી આ, તેમ કરતાં કરતાં ટોટલ 13 અર્ધવર્તુળ બને છે, 13 કુંતલ બને છે, તેરે તેની ટોટલ લંબાઈ કેટલી થાય એ આપણે શોધવાનું છે. તો પહેલા તો અર્ધવર્તુળની લંબાઈ બરાબર પાય આર, આ સૂત્ર છે, આર બરાબર ત્રિજ્યા. કારણ કે આખે આખા વર્તુળનો પરિઘ, હું અહીંયા એક વર્તુળ બનાવું, આ માથે આખું વર્તુળ બનાવું, તો આખા આખા વર્તુળની લંબાઈ થાય 2πr. પણ અહીંયા અર્ધવર્તુળ આપ્યું છે એટલે ભાંગ્યા 2 કરવા પડે, એટલે થશે પાય આર, બરાબર. હવે અહીંયા વાત એવી કરવાની છે કે એને કેન્દ્ર તરીકે લઈ ઝીરો પોઈન્ટ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા કુંતલની લંબાઈ, એટલે કે અર્ધવર્તુળ આકારનું છે, એને આપણે એલ વન કહીએ, તો શું થશે? પાય અને 0.5, આરને બદલે શું મૂકશું આપણે? 0.5, એટલે કે 0.5 પાય. એવી રીતના
બીને કેન્દ્ર તરીકે લઈ એક સેન્ટીમીટર ત્રિજ્યાવાળા કુંતલની લંબાઈ, એને આપણે એલ ટુ કહીએ, તો શું આવશે? પાય ગુણ્યા એક બરાબર 5 સેન્ટીમીટર. ફરી પાછું આપણે એને કેન્દ્ર તરીકે લઈએ, હું થોડુંક વધારે લખું છું કારણ કે આ વધારે યાદ રહી જાય. તરીકે લઈ એકને બદલે હવે આવશે 1.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા કુંતલની લંબાઈ બરાબર એલ થ્રી બરાબર પાય ગુણ્યા 1.5, એટલે કે 1.5 પાય સેન્ટીમીટર. એમ કરતા કરતા ટોટલ 13 લેવાના છે આપણે. 13 કુંતલ ની વાત કરીએ તો જો 13 માં કુંતલ ની લંબાઈ શું આવશે? તો 1 2 3 4 5 6 7 8 9 10, પછી અહીંયા આપણે આવીએ તો 5.5 11, અહીંયા 6 ને 6.5. તો આપણે એમ વાત કરીએ કે જો 13મું કુંતલ હોય તો એક 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 વધારતા જઈએ તો એ કેન્દ્ર હશે ત્યારે 13મું કુંતલ બનશે, કારણ કે અહીંયા ગણતરી કરેલી જ છે. જો 0.5 0.5 વાળા બધા એ કેન્દ્ર દ્વારા બનશે અને પૂર્ણાંક બધા બી કેન્દ્ર દ્વારા બનશે. આપણને વાત કરીએ 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા, બરાબર? તો એવી રીતના 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા, તો 13મું અર્ધવર્તુળ જે બનશે એની ત્રિજ્યા કેટલી હશે તે અહીં આપણે લખીએ. તે જ રીતે એને કેન્દ્ર તરીકે લઈ, શા માટે એને કેન્દ્ર તરીકે લીધું એમ અહીંયા કહી દીધું છે. એને કેન્દ્ર તરીકે લઈ 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા, આ ગણતરી આપણે કરી નાખીએ, અહીંયા 6.5 આવે તો વધારે થયેલું. હવે કેટલા 13માં કુંતલની લંબાઈ, 13માં કુંતલની લંબાઈ બરાબર એલ 13, એટલે કે 13મું કુંતલ લંબાઈ લીધી છે, એલ લીધી છે, 5 ગુણ્યા 6.5 બરાબર 6.5 પાય સેન્ટીમીટર. તો આ ખાલી સામાન્ય વસ્તુ થાય. હવે આપણે આનો ઉપયોગ કરીને કે ભાઈ પેલાની લંબાઈ આ બધાનો સરવાળો કરવો પડશે, 0.5 પાય પાય, 1.5 પાય, એમ કરતા કરતા આગળ જેટલા આવે બધાનો સરવાળો કરશું આપણે, ત્યારે આપણને ટોટલ કુંતલની લંબાઈ મળશે. પહેલા આપણે આને ક્લિયર કરી નાખીએ. એટલે અહીંયા તેથી 13 ક્રમિક બનતા, સોરી 13 ક્રમિક અર્ધવર્તુળોથી બનતા કુંતલની લંબાઈ બરાબર, તો શું થશે 13 ક્રમ એટલે આમ કરી શકાય L1 પ્લસ L2 પ્લસ L3 પ્લસ એમ કરતા કરતા L13. તો L1 એટલે કેટલા છે? તો કે 0.5 પાય. L2 કેટલા છે? L2 એટલે ખાલી પાય અથવા 1 પાય. પછી L3 એટલે 1.5 પાય, એમ કરતા 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 L13 સુધી કેટલા આવે છે? 6.5. આ બધામાંથી પાય આપણે સામાન્ય કાઢી લઈએ, 0.5 પ્લસ 1 પ્લસ 1.5 એમ કરતા કરતા 6.5 આવો આવશે. આ આપણા આપણને જે આ મળ્યું ને એ આપણી સમાંતર શ્રેણી છે, અહીંયા ખબર પડે. તેથી કહી શકાય કે એક શાંત સમાંતર શ્રેણી બને છે જે 0.5 1 1.5 એમ કરતા કરતા 6.5 છે. તેથી એ બરાબર 0.5, ડી બરાબર 1 માંથી 0.5 બાદ છે એટલે 0.5, એન બરાબર 13. અહીંયા જો ટોટલ 13 અર્ધવર્તુળ છે એટલે એન બરાબર 13, અને આપણે આને એલ પણ કહી શકીએ, એલ બરાબર 6.5. તો આ દાખલાને આપણે બે રીતના સોલ્વ કરી શકીએ. એક તો આપણું S13 મૂકીને એલ વાળું સૂત્ર કરીને કરી શકીએ, અથવા તો SN વાળું સૂત્ર મૂકીને પણ કરી શકીએ. આપણે અહીંયા કરનાર છે
એટલે હવે આના આધારે આપણે દાખલો કરીએ. હવે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. Sn એટલે 13 થશે. 13 કુંતલ ની વાત કરી છે, 2a એટલે 0.5, n માઇનસ 1 એટલે n બરાબર 13, d એટલે 0.5. 13 ભાગ્યા 2 આપણે એમ નંબર એવા દઈએ, 0.5 ગુણ્યા 2 એટલે 1 થશે, 5 2 10 એક આકડા પછી પોઈન્ટ એટલે 1 થઈ જશે. 13 માઇનસ 1 એટલે અહીંયા આવશે 12, અહીંયા 0.5. તો 13 ના છેદમાં 2 1 વત્તા 12 50 60 એટલે 6 થશે. 13 ભાગ્યા 2 ગુણ્યા 6 ને 1 7, આ એસ 13. મતલબ કે 13 કુંતલો જે બને છે એનો સરવાળો કંઈક આ પ્રકારનો થાય છે. પણ શું અહીંયા જવાબ પૂરો થઈ ગયો? આ જવાબ આવી ગયો ના. કુંતલની જે લંબાઈ છે ટોટલ, આ આપણને જે મળ્યું ને એ આ છે, એસ 13. ગુણાકારમાં પાઈ છે એ તો આપણે કરવું પડશે ને, તેથી માંગેલ 13 કુંતલોની કુલ લંબાઈ બરાબર પાઈ ગુણ્યા એસ 13 આમ થશે. આ અને ગુણાકારમાં પાય, કારણ કે આપણને જ્યાં મળી એ તો આપણે આ 13 પદનો સરવાળો કર્યો જે સમાંતર શ્રેણી બનાવતા હતા, આમાં ક્યાંય પાઈનો ઉલ્લેખ નથી. આપણે ગુણાકારમાં પાય કરશું ત્યારે આપણને અર્ધવર્તુળો દ્વારા બનતા કુંતલની પૂરેપૂરી માહિતી મળે. એસ 13 એટલે 13 ના છેદમાં 2 ગુણ્યા 7. હવે આ 7 7 ઉડી જાય અને 11 2 22 એટલે 11 ગુણ્યા 13. 11 ગુણ્યા 13 અહીંયા કરી જ નાખું છું હું, 4 અને 1 એટલે કેટલા આવશે, 143 સેન્ટીમીટર આ મળે બરાબર. તો જો અહીંયા આ જે દાખલો છે એ આમ જોવા જઈએ ને તો થોડોક અટપટો છે. કઈ રીતના? કારણ કે એક તો નવું સૂત્ર આવે છે પાઈ આર, જે ખરેખર અર્ધવર્તુળની લંબાઈનું સૂત્ર છે, અને આપણને અહીંયા કીધું છે કે કુંતલ અર્ધવર્તુળ છે એટલે આપણે આ સૂત્રને આધાર કરવાનું. પણ અહીંયા જે મેં પહેલા આની પહેલા કહ્યું હતું કે એ બી, એ બી એને કેન્દ્ર તરીકે રાખો, બી ને કેન્દ્ર તરીકે રાખો, તો અહીંયા જે ત્રિજ્યાઓ આપી છે આ સમાંતર શ્રેણી બનાવે છે આપણને ખ્યાલ છે. પણ એ શાંત સમાંતર શ્રેણી બનાવે છે, 13મા કુંતલની લંબાઈ આ 6.5 પાઈ થાય, આ આપણે વિચારવું પડશે. એના આધારે આપણે આવું કંઈક જ્યારે કરીએ ત્યારે આપણને આ મળશે. પણ ઘણીવાર દાખલો અહીંયા છોકરાઓ પૂરો કરી દે છે, પણ એ ખોટી વાત છે, દાખલો ત્યાં પૂરો થતો નથી. એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જ્યારે કોઈ પણ દાખલો આપણે કરીએ ત્યારે છેલ્લે જે માંગેલું છે એ શું કહેવા માંગે છે એ ખાસ ધ્યાનમાં લેવું પડે. તો ખાસ આવા જે દાખલા આપેલા હોય એમાં જે માંગેલું છે કઈ રીતના શોધવું, એ રકમમાં જ હોય એને એમાંથી પિકઅપ કરવું પડશે. ખાસ ધ્યાન રાખવું, રકમ સમજી વિચારીને દાખલો ગણવાનો. આજનું હોમવર્ક છે, આના પછીના બે દાખલા છે 19 અને 20, એ દાખલા રકમ અલગ પ્રકારની છે પણ નીકળશે કંઈક આવું જ. તો ખાસ એ દાખલા સમજી વિચારીને તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમારા ઉપર થોપતો નથી પણ એક ટ્રાય કરવાનું કહું છું કે પ્રયત્ન કરો કે એ દાખલા તમારાથી થઈ જાય. ન થાય તો આવતીકાલે આપણો છેલ્લો લેક્ચર આ ચેપ્ટરનો, અને આપણે એમાં જે દાખલા બે બાકી જે પૂરા કરશું. હોમવર્ક તમારું જે છે એ હું ગ્રુપમાં મૂકી દઈશ, એટલે તમારે અત્યારે હોમવર્કમાં તો ખાલી આ બે દાખલા જ વિચારવાના છે, અને બાકીનું જે છે એ હું તમને ગ્રુપમાં મૂકી દઈશ. આ દાખલા આજે આજે કરાવ્યા છે, સમજવાનો પ્રયત્ન કરજો. ના થાય, ન સમજાય, કંઈ પ્રશ્ન હોય તો ક્યાં પ્રશ્ન છે, કેવો પ્રશ્ન છે મને તમે કહેજો, એટલે આપણે એનું ફરી પાછું સોલ્યુશન કરી નાખશું. બાકી પછી આપણે આવતીકાલે મળીએ. થેન્ક યુ.